સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં ગત રાત્રિએ રોજવીલીના આયોજકો દ્વારા પોતાના સાઇટનું બુકિંગ માટે લોકગાયિકા કિંજલ દવેને બોલાવી કન્સેશન સાઇટનું પ્રમોશન કરવા માટે લોકોનો મેળાવડો કરી સાબરકાંઠા જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતા ઈડર પોલીસ દ્વારા ચાર આયોજકો વિરુદ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ. ઈડર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ ઈડર પોલીસ વલાસના રોડ પર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ઈડરના વલાસના રોડ પર આવેલી નવીન રોજવેલી કન્સ્ટ્રક્શન સાઇટમાં મકાનના બુકિંગ માટે આયોજકો દ્વારા ગાયક કલાકાર કિંજલ દવેને બોલાવી સંગીતના કાર્યક્રમોમાં લોકોનો મેળાવડો કરી વધુ સંખ્યામાં લોકો ભેગા કરી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવી કોરોના વાયરસ ફેલાય તેવું કૃત્ય કરી સાબરકાંઠા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા ઈડર પોલીસ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને એપિડેમિક ડિસીઝ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. રાજેશ ચાવડા, ZS TV, ઈડર. ગઈકાલે સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં એક પ્રાઇવેટ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા પોતાના નવી એક સ્કીમના ઉદ્ઘાટન પ્રસંગે જાણીતા ગાયક કલાકાર કિંજલ દવેને બોલાવવામાં આવેલા અને લોકોને પ્રભાવિત કરવા માટે બુકિંગ લેવા માટેનો એક આયોજન એમના તરફથી કરવામાં આવેલું હતું. આ આયોજનમાં કિંજલ દવે એ પોતે અહીંયા આગળ આયોજક દ્વારા બોલાવવામાં આવેલા અને મોટા પ્રમાણમાં એક મેળાવડો આયોજકો તરફથી ગોઠવવામાં આવેલો હતો. આ મેળાવડામાં ઓછામાં ઓછા 500 થી 1000 માણસો એકત્રિત થયેલા અને હાલમાં જે COVID-19ની જે ગાઈડલાઇન ચાલે છે એ ગાઈડલાઇનનું સદંતર ભંગ કરવામાં આવેલું છે. આયોજકો દ્વારા જે આ આયોજન કરવામાં આવ્યું એની કોઈ મંજૂરી લેવામાં આવેલી નથી કે પોલીસને જાણ પણ કરવામાં આવેલી નથી કે બીજી અન્ય કોઈ પણ સત્તાને જાણ કરવામાં આવેલી નથી. રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ ફરતા સ્થાનિક પોલીસને જ્યારે આ બાબતની જાણ થઈ કે આ જગ્યાએ રાસ ગરબાનો અને સંગીતનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યાં જઈ તપાસ કરતા જાણવા મળેલું કે ઈડર શહેરમાં વલાસણા રોડ ઉપર રોઝવેલી પ્રોજેક્ટ એક અમલમાં મૂકવામાં આવેલો છે પ્રાઇવેટ માલિકો દ્વારા અને એના બુકિંગ અનુસંધાને કિંજલ દવેને અહીંયા આગળ નિમંત્રિત કરવામાં આવેલા અને તેમના તરફથી ગરબાનો અને લોકસંગીતનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. આ અનુસંધાને એમણે આયોજકો તરફથી કોઈ મંજૂરી ન લેવાના લીધે અને COVID-19ની જે ગાઈડલાઇન છે એનો સરેઆમ ભંગ કરવાના લીધે અમારા તરફથી ગુનો દાખલ કરવામાં આવેલો છે અને ચાર આયોજકો વિરુદ્ધ અમે ગુનો દાખલ કર્યો છે, જેમાં અંકિતભાઈ દલપતભાઈ નામના એક વ્યક્તિ છે, બીજા મયંકભાઈ રમેશભાઈ પ્રજાપતિ, ત્રીજા ભાવેશભાઈ કેશવલાલ રાઠોડ અને ચોથા યજ્ઞેશભાઈ હસમુખભાઈ પટેલ વિરુદ્ધ અમે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે. ગાયક કલાકાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે સાહેબ? આમાં ગાયક કલાકારને તરફથી કોઈ પણ મંજૂરી લેવામાં આવતી નથી. એમણે ખરેખર આયોજકોએ જ મંજૂરી લેવાની હોય છે, એટલે ગાયક કલાકાર વિરુદ્ધમાં અમારા તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી.